તો આ થઈ ગયું પવન દ્વારા પરાગમય અથવા તો એનિમોફિલી જેમાં તમારે
પ્રવાહી તો પાણી દ્વારા પરાગનયન અથવા તો હાઇડ્રોફિલી ખબર પડી બરાબર
મોટા ભાગની એક દળી જલીય એક દળી વનસ્પતિમાં એમાં પાણી એ જન્યુ સ્થળાંતરનું માધ્યમ તરીકે વર્તે છે. બીજું અમુક એવી વનસ્પતિ છે જે જલપરાગિત વનસ્પતિ છે જેમાં પાણી ભરાપરાને થાય છે. એમાં મીઠા પાણીમાં આવશે વેનિસ્મેરિયા હાઇડ્રિલા અને દરિયાઈ પાણીમાં આવશે દરિયાઈ ઘાસ જેનું નામ છે જોસ્ટેરા. જળકુંભી અને જલીય લીલી જે અપવાદરૂપે વનસ્પતિ છે જેમાં પરાગને ક્યાં થાય છે કોના દ્વારા થાય છે કીટકો અને પવન દ્વારા. ત્યાર પછી વેનિસ્મેરિયામાં માદા પુષ્પ ઉપરની બાજુ હોય છે અને નર પુષ્પ ત્યાં આવી અને પરાગરજ મુક્ત કરે. જ્યારે દરિયાઈ ઘાસની અંદર માદા પુષ્પ પાણીની અંદર જ હોય છે અને પાણીની અંદર નર પુષ્પ અથવા તો પરાગરજ મુક્ત થાય છે અને પરાગનયન થાય છે. બરાબર, તો આજે આપણે જોયું પરાગનયનના વાહકોમાં અજૈવિક વાહકો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જૈવિક વાહકો વિશે વાત કરીશું. થેન્ક યુ.